એક વર્ષ સુધી ગોળકેરીનું અથાણું સારી રીતે કેવી રીતે સાચવવું તે જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોવો. આજે આપણે ગોળકેરીનું અથાણું બનાવશું. કિલો કેરી લીધી છે તો કાપીને ઝીણા ઝીણા કટકા કરી લેશું. નાના નાના ટુકડા કરવાના છે, તમે સાલ ઉખેડી નહીં કરી શકો. મેં સાલવાળા કર્યા છે. મીઠું નાખશું 2 ચમચી, 1 ચમચી જેટલી આપણે હળદર નાખશું. મિક્સ કરી લેશું. ઢાંકી દઈશું પછી 6-7 કલાક. હવે આપણે રસો થઈ ગયો છે, 6-7 કલાક થઈ ગઈ છે તો આપણે ખોખા કાઢી લઈશું. હવે આપણે સૂકવી દઈશું, એક કોટનના કપડામાં સૂકવી દઈશું. 7-8 કલાક સુધી આપણે સૂકાવા દઈશું પંખા નીચે. હવે આપણે બોળો વઘારી લેશું. ગોળ લીધો છે, ખાંડ છે, મેથીનો બોળો છે, ધાણાના કુરિયા છે, હળદર છે, ચટણી છે કાશ્મીરી, તીખી ચટણી છે, હિંગ વઘારવા માટે તેલ, લવિંગ છે, તીખા છે, 3 સૂકા મરચાં છે. હવે આપણે તેલ મૂકશું. હવે આપણે બોળો તૈયાર કરી લઈશું વઘારવાનું. મેથીનો બોળો નાખ્યો, ધાણાના કુરિયા છે, બે થી 3 મરચાં મૂકશું સૂકા લાલ, તીખા નાખશું, 5-6 લવિંગ છે તે નાખશું, હિંગ નાખશું, હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તે આપણે બોળા ઉપર રેડી દઈશું. ઢાંકી દઈશું ઘડીક તો આપણો બોળો બફાઈ જાય એમ. હલાવી લેશું. હવે હળદર નાખશું 1 ચમચી. મિક્સ કરી લઈશું. થોડુંક તેલ ઘટે છે તો આપણે તેલ થોડુંક નાખશું. આમાં બહુ તેલ ન હોય ગોળકેરીના અથાણામાં. ચટણી નાખશું કાશ્મીરી, હવે તીખી ચટણી નાખશું. મિક્સ કરી લેશું. થોડી ઘટે છે તો પાછી આપણે નાખશું ચટણી. આપણો બોળો તૈયાર થઈ ગયો છે. વરિયાળી નાખશું. હવે આપણે ખોખા સુકાઈ ગયા છે તો એ જોઈ લેશું. કેરીના ફોડવા સુકાઈ ગયા છે તો જોઈ લેશું. હવે આપણે તપેલામાં નાખી દઈશું. આપણે મોટું તપેલું લીધું છે તેમાં આપણે બધું મિક્સ કરી દઈશું.
બોળો નાખશું, મિક્સ કરી લેશું. હવે આપણે ગોળ નાખશું, 500 ગ્રામ ગોળ છે, કિલો કેરી છે તો 500 ગ્રામ આપણે ગોળ નાખશું. ત્રણસો ગ્રામ જેવી ખાંડ છે તે ખાંડ નાખશું. બધું મિક્સ થઈ ગયું છે આપણું. હવે તો આપણે મસાલો ખાંડી લઈશું. લવિંગ છે, તીખા છે, તસ નાખશું. તસ, લવિંગ ને તીખા ત્રણેયનો આપણે મસાલો કરશું. ખાંડી લઈશું, હવે આપણે અથાણામાં નાખી દઈશું. આની સુગંધ સરસ આવે છે અથાણામાં. આ અથાણાનો જ મસાલો છે. હવે મિક્સ કરી લેશું. હવે 4-5 દિવસ સુધી આપણે ઢાંકી દઈશું. વસે વસે હલાવ્યા કરશું. આપણે રસો થઈ ગયો છે તો આપણે હલાવી લઈશું. ગળ ગળી ગયો છે આપણો. વચ્ચે વચ્ચે આપણે હલાવ્યા કરવાનું એમ. હવે આપણે સર્વ કરી લઈશું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.